Thank you.
transpose food asana drop. The food at the bottom of the bottle, barabar, bottom to the bottle. So kaise hai ye food athwa drop barabar hai ye muh ko athwa to tipa se ke naako barabar. The food એટલે કે ખોરાક at the bottom of the bottle એટલે bottom એટલે કે તળિયું બરાબર તળિયું જે છે એટલે કે જે પેલો ભાગ છે બરાબર જે સૌથી પેલો કોળો ભાગ છે શીશાનો મોટો ભાગ એની અંદર આપણે જે આ ફૂડ છે ખોરાક લેવાનું છે કીધું કે સફરજનના નાના નાના ટુકડા લેવાના છે પછી 5 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે અને લેમન જ્યુસના થોડા કેવા ટીપા લેવાના છે એટલે કે લીંબુના રસના થોડા ટીપા લેવાના છે એ બધું તળિયે મૂકી દેવાનું છે બરાબર એ તળિયે મુકાઈ જાય પછી શું કરવાનું જરૂર છે કે ઓવર બિસાઇડ ધ મોસ્કિટો સ્ટેટ ઇઝ રેડ શું કહે છે કે હવે તમે જે રીતે ધાર્યું છે બરાબર એ પ્રમાણે તમારી મચ્છરની જાળી છે જે એ તૈયાર થઈ ગઈ છે હેંગ ઇન ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ શું કહે છે કે એને પછી એ જે મચ્છર જાળી આપણે જે ટ્રેપ બનાવી છે એને આપણે શું કરવાની છે તો એને હેંગ કરવાનું છે હેંગ એટલે લટકાવવાનું છે ક્યાં તો કે ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ તો કે તમારા રૂમમાં અથવા તમારા ઘરમાં અંદર એને લટકાવી દેવાની છે જુઓ ચિત્રમાં તમને સરસ સ્પષ્ટ રીતે સમજાઈ જશે જુઓ પહેલા ચિત્રમાં બે ભાગ કર્યા છે બરાબર સેકન્ડમાં તો કે બે ભાગ છે એ ભેગા કરી દીધા છે બરાબર સેરોટેકની મદદથી પછી શું કરવાનું કીધું છે તો કે ત્રીજા ચિત્રમાં એ બે ભાગ છે એને સેરોટેકની મદદથી ટેક કરી દીધા છે અને ચોથા ચિત્રમાં એ જાળી છે બરાબર ટેક છે એ તૈયાર થઈ ગઈ છે અને નીચે જુઓ એપલના ટુકડા છે પછી સુગર એટલે કે ખાંડ છે અને લેમન જ્યુસના ડ્રોપ્સ છે બરાબર એટલે કે લીંબુના રસના ટીપા છે અને પછી આપણે એને આ જે ટેપ આપણે બનાવીની જાળી બનાવીની એને આપણે હેંગ કરી દેવાની છે લટકાવી દેવાની છે પછી શું કીધું છે સામેના પેજે જુઓ હાઉ ઇટ વર્ક એટલે કે તે કેવી રીતે કામ કરશે તો સુગર વોટર ડ્રિંક વોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ વિલ અટેચ ધ ફ્લાઈઝ એન્ડ મસ્કિટોઝ શું કહે છે કે સુગર વોટર એટલે કે ખાંડનું પાણી બરોબર ખાંડનું પાણી છે પછી ડિસ્પોઝેબલ લિક્વિડ બરોબર હવે ખાંડનું પાણી આપણે રાખ્યું નહોતું પણ આપણે પાણીને ખાંડ રાખી હતી બરોબર પણ આ જે ડિસ્પોઝેબલ લિક્વિડ છે બરોબર એટલે કે આપણે વાસણ સાફ કરવાનું છે લિક્વિડ હોય એ તો પ્રવાહી જ હોય બરોબર તો એ જે પ્રવાહી લિક્વિડ છે એ ખાંડની અંદર ભળશે એટલે શું થઈ જશે તો કે ખાંડનું પાણી થઈ જશે એકદમ ચીકણું પાણી થઈ જશે બરોબર એન્ડ અધર ફૂડ્સ આઇટમ વિલ અટેચ ધ ફ્લાઈટ અને બીજા આપણે બીજું શું રાખ્યું છે તો સફરજનના ટુકડા એની પાસે એ પણ ગયેલા છે એટલે સામાન્ય રીતે ગયેલી વસ્તુ ઉપર છે ને મચ્છર અને માખી છે એ વધારે બેસતી હોય તો શું કહે છે કે આ જે બધી વસ્તુ છે બરોબર આ ખાંડ છે પછી જે આ ડિસ્પોઝિંગ લિક્વિડ છે એટલે કે એ પ્રવાહી હોય એટલે એ ખાંડ એની અંદર એડ થાય બરોબર ઓગળી જાય એટલે એ પણ કેવું થઈ જાય તો કે ગળ્યું થઈ જાય લિક્વિડ બરોબર પછી શું કહે છે કે બીજી આપણે જે કઈ ફૂડ રાખ્યું છે બરોબર લીંબુના રસના ટીપાને ખાજે તો ખાંડ હોય તો લીંબુના રસના ટીપા ગોળ્યા થઈ જવાના હોય પછી સફરજન તો અમે સા કર્યું છે તો એ બધી વસ્તુ પહેલી વસ્તુ છે એને મચ્છર અને માખીઓ છે એ અટેક કરશે બરાબર એટલે કે એની પાસે છે એ બધી વસ્તુ રાખી છે ત્યાં જાશે અને એની ઉપર બેસશે જે કે એન્ટર અટેક શું કહે છે કે પછી કે એ જાળીની અંદર એન્ટર થશે એટલે કે પ્રવેશ કરશે એની અંદર કંઈક છે એવું માનીને કે મચ્છર અથવા માખી છે એની અંદર જવાની કોશિશ કરશે અને પછી અંદર એ જાશે તે રીતે શું કહે છે કે જે એટલે કે તેઓ તે લિક્વિડને ઉપર છે એ બેસી જશે તે વિલ બી બેક બરાબર અને એ જે લિક્વિડ છે બરાબર એ બધી વસ્તુ આપણે લિક્વિડ રસ ને કો પછી ડિસ્પોઝિંગ લિક્વિડ અથવા પાવડર આપણે જે ઉમેરવું હોય એ બરાબર એ બધી વસ્તુ નાખી એટલે એ પાણી ઉપર બેસે બરાબર એટલે કેવી થઈ જાય તો કે એકદમ ભીની થઈ જાય એટલે મચ્છર કે માખી છે એ ભીના થઈ જાય પછી કઈ
અને ચોમાસાના
એટલે મહેશ છે એ બેંક માં તેનું ખાતું ખોલાવવા ઈચ્છે છે. હી ગોઝ ટુ બેંક. તે બેંક